तू जिए दिल जमाने के लिए, खुद के लिए जिए तो क्या जिया। नमस्ते दर्शक मित्रों, जिंदगी कैफे संवाद नो हेलारो कार्यक्रम में हूँ निशित जोशी आपनु स्वागत करू छू। दर्शक मित्रों, शुरुआत में जे मैं पंक्तियों कीधी ए पंक्तियों अपनी साथे जे उपस्थित मेहमान छे तेमने खरा अर्थ में सार्थक करी छे, एटले के आत्मसात करी छे। तमे क्यारे एवी कल्पना करी छे दर्शक मित्रों के तमे कोई गाम में जाओ अने त्यां कोई गामवासी आपनी पासे आवे अने तमने कोई ओळखपत्र पूछे कि भाई आपनु ओळखपत्र शुं, आपनु आई कार्ड बताओ, अथवा तो कोईपण प्रकारनू एक आपनी ओळख छती करतुं कोई एवुं डॉक्युमेंट अथवा दस्तावेज बताओ। अने जो आपनी पासे ए डॉक्युमेंट न होय तो आपनी हालत शुं थाय, के त्यारे ते तमारी जे परिस्थिति थाय तमारे कदाच अपमाननो भोग पण बनवुं पड़े ने गाममांथी आपने लोको काढी पण मूके। आवी परिस्थितिमांथी लोकोने बहार लावानुं काम, एटले के विचरती अने विमुक्त समुदायना लोकोने बहार लावानुं काम अपनी साथे जे मेहमान उपस्थित छे एमणे कर्युं छे। एटले हूँ एवुं कहीश के सरनामा विनाना मानवीयोने खरा अर्थमां सरनामुं आपवानुं काम अपनी साथे जे उपस्थित मेहमान छे एमणे कर्युं छे। दर्शक मित्रों, हूँ वात करी रह्यो छुं मित्तल पटेलनी। दर्शक मित्रों, मित्तल पटेल ए विचरता समुदाय अने समर्थन मंचना तेओ स्थापक छे अने तेमणे विचरता समुदायना हजारों लोकोने आई कार्ड, राशन कार्ड, वोटर आईडी कार्ड अपावानुं भगीरथ कार्य हाथ धर्युं छे। एक समय हतो ज्यारे आ समुदायना लोको ए समाजना हास्यमां धकेलाया हता, एमने मुख्य प्रवाहमां लावानुं काम मित्तल पटेले कर्युं छे। मित्तलबेन, आ जिंदगी कैफे संवादनो हिलारो कार्यक्रममां खूब खूब स्वागत करूँ छूँ आपनुं। मित्तलबेन, आपनी साथे संवाद करीए ए पहेला सौथी पहेलो प्रश्न एवो थाय के आप तो आईएएस ऑफिसर बनवा मागता हता, यूपीएससी क्रेक करवा मागता हता अने पोताना पग पर ऊभा थवा मागता हता, એવું તે શું 360 ડિગ્રીનો યુટર્ન આવ્યો કે છેવટે પછી તમે સોશિયલ સર્વિસમાં અને ખાસ કરીને આ કમ્યુનિટી સાથે સંકળાવવામાં આપને નિર્ણય લેવો પડ્યો? એકચ્યુઅલી કેવું છે કે હું અમદાવાદ આવી યુપીએસસીની પ્રિપરેશન માટે અને મેં જર્નલિઝમ જોઈન કર્યું અને એવું હતું કે પત્રકારત્વનું ભણીશ તો મારું જીકે સરસ થશે, હું ઇન્ટરવ્યૂ બહુ સરસ રીતે આપી શકીશ એમ, અને એ જર્નલિઝમના એ મારી એ બે વર્ષનો ગાળો હું એવું કહું છું કે મારી આખી જિંદગી બદલી નાખી એમ, એમાં બહુ જ બધી રીતે આખા ગુજરાતને એક્સપ્લોર કરવાનું થયું અને એ વખતે એક ફેલોશિપ મને મળેલી, હું એનો જીગર એટલે બરાબર એને કહેવા માંગીશ એમ, કેમકે હું એવું કહેતી હોઉં છું કે ફેલોશિપ એ મારો રીબર્થ હતો એમ, ગુજરાત સાઉથ ગુજરાતમાં કામ કરતા શિરડી કામદારો અને એમના ઉપર અભ્યાસ કરવા માટે મને એ ફેલોશિપ મળેલી અને મારો નેચર પહેલેથી થોડો બળવાખોર એમ ને, અને પેલું સીધું સાદું જનરલી એવું હોય કે છોકરી છો તો તમારે આ રીતે વર્તવું ને બધું, એ બધી ચીજો કોઈ દિવસ મને બહુ અસર નહીં કરેલી અને મેં નક્કી કર્યું કે હું શેરડી કામદારો વચ્ચે રહીશ અને એમની સ્થિતિ જાણીશ અને એના વિશે પછી અભ્યાસમાં લખીશ એમ, અને આઈ થિંક હું એ નવેમ્બર મહિનો હતો દિવાળી પછીનો એ સમય અને હું ત્યાં પહોંચી સુરત અને એની આસપાસના વિસ્તારોમાં અને પહેલો મને મુકામ બરાબર યાદ છે એ સ્કીમ ચોકડીની નજીકનું એક ગામ હતું અને પેલું વાંચેલું શેરડી કામદારો વિશે કે એ લોકો તંબુ મારે અને મને હતું કે લાઇટ પાણીની વ્યવસ્થા તો ત્યાં હોય જ, એટલે હું બહુ બધા કપડાં અને ચોપડા ભરીને એ પડાવમાં પહોંચી ગયેલી ને એક સ્થાનિક સંસ્થાના કાર્યકર મારી સાથે હતા, અમે બંને જ્યારે ગામમાં એ ઉતરીને એ પડાવ તરફ જઈ રહ્યા હતા, લગભગ ગામથી 2-2.5 કિલોમીટર દૂર પડાવ હતો, મેં દૂરથી સંધ્યા ટાઈમ હતો મેં દૂરથી જોયું તો પ્લાસ્ટિકના મીણિયા આટલી હાઇટવાળા અને ઢગલા બંધ, આઈ થિંક 100-150 પરિવારો હશે એમ, એટલે એ જોયા પછી તો એવું લાગ્યું કંઈ તો કોઈ દિવસ રોકાવાય જ નહીં, કેમકે મેં કલ્પના જે કરી હતી એનાથી આ બહુ જુદું ચિત્ર હતું। હું ત્યાં પહોંચી, મેં મુકાદમ સાથે વાત કરી જે આ લોકોને લાવતો હતો લેબરર્સ તરીકે, એની સાથે કે ભાઈ આ લોકોની સ્થિતિ શું છે એમ, અને એ દરમિયાન એવું થયું કે એક ભાઈ એના નાના બાળકને લઈને એ ત્યાં આવ્યો અને એ બહુ જ રડતો હતો, એને બ્લડ નીકળતું હતું, એ બાળકને ખૂબ કાંટા વગેરે, એને બી ખૂબ વાગ્યું હતું, એ બી બહુ જ રડતું હતું એમ, અને પછી મેં પૂછ્યું કે થયું શું છે એમ, અને પછી ખ્યાલ આવ્યો કે એ હસબન્ડ વાઈફ ખેતરમાંથી કામ કરીને પાછા આવતા હતા ત્યારે કોઈક બાઇક સવાર બે જણા આવ્યા અને એની પત્નીને ઉપાડીને લઈ ગયા, એણે બચાવવા માટે પ્રયત્ન કર્યો એટલે એને માર માર્યો ને આ બધું જે થયું એ। હવે ઇમિડિયેટલી એવું થાય કે આવી ઘટના ઘટે તો પોલીસ આવે, એટલે મને પણ હતું કે પોલીસ આવશે, પણ અડધો એક કલાક આ બધું ચાલ્યું અને અડધા કલાક પછી બધું પાછું રાબેતા મુજબ એમ, બધું પોલીસ કેમ નહીં આવી, તો એમણે કહ્યું કે પોલીસને બોલાવીએ તો ફરીવાર મુકાદમ અમને કામ પર ના લાવે એમ, એટલે મને એમ થયું કે આ કેવી એટલે મજબૂરી છે આપણે અને સમજી ના શકાય એવી વાત હતી। નિશ્ચય કર્યો કે ત્યાંથી ભાગી જવું છે,
રાત પડી ગઈ હતી, હવે પાછું જવામાં તો ડર લાગતો હતો, કેમ કે પેલી બેન આવીને એના 15 મિનિટ પહેલાં જ હું આવી હતી. મને એમ થયું કે આ ઘટના મારી સાથે બી ઘટી શકી હોત. હવે રાત્રે ત્યાં જ રોકાવાનું છે. જેમ તેમ કરીને એક બેનને મેં કીધું કે રાત રોકાવા દે, એના છાપરામાં હું સૂતી. ઇન્ટરેસ્ટિંગ એ હતું કે હું એકે ઓઢવાનું નહોતી લઈ ગઈ, મને હતું કે એ લોકો મને આપશે એમ અને ઠંડી પુષ્કળ. પણ એ આખી રાત મારી માટે મનોમંથનની રાત રહી એમ, સવારે ભાગવાના નિશ્ચયવાળી રાત એમ. અને એ રાતમાં જ એક સંકલ્પ થયો કે સવારે ઉઠ્યા પછી એમ કે હું અહીં કેમ છું એમ, અને મારે શેરડી કામદાર સાથે કોઈ લેવા દેવા નહીં. હું ખેડૂતની દીકરી, પણ હું જે વિસ્તારમાંથી છું ત્યાં શેરડી કોઈ દિવસ પાકતી નથી. મેં શું કામ આ સબ્જેક્ટ પસંદ કર્યો? આ એક હોય છે ને દરેકના લાઈફમાં એક આત્મમનોમંથનવાળી વાત. એ મનોમંથનમાં ક્યાંક મને એવું લાગ્યું કે કોઈક એક મિશન સાથે હું કદાચ અહીંયા આવી છું, કદાચ ઈશ્વર મને કંઈક ચિંધાડવા માંગે છે. અને સંકેત એ ભાષા જો હું નહીં સમજું ને અહીંયાથી જતી રહીશ તો કદાચ મને ખબર જ નહીં પડે કે એ શું કહેવા માંગે છે. તો લેટ્સ સી એનો સંકેત શું છે. અને એ પછી હું 1.5 મહિનો એમની વચ્ચે રહી. હું ભૂખી પણ રહી, 3 દિવસ ખાવા ના મળ્યું, એવું પણ થયું. બહુ જ ગંદા પાણીથી નાહવાનું પણ થયું, એવું ગંદુ પાણી પીવાનું પણ થયું. પણ પહેલી વખતે મેં સાચા ભારતને જોયું. હું ઇન્ડિયાને જોતી હતી પણ મેં ભારતને પહેલી વાર જોયું. અને એ પછી એવું થયું કે કદાચ એ પત્યા પછી બહાર આવી, એટલે ફેલોશિપ પૂર્ણ થઈ એમ, પછી ઓફિસર્સ બહુ બધાને મળી, પોલિટિશિયન્સને પણ મળી એમ. પણ એ બધામાં મને ક્યાંક એવું લાગ્યું કે કદાચ હું જે ઈચ્છું છું કરવા માટે એ કદાચ આ નથી એમ. એટલે અને વંચિતોની વાત સમાજ સુધી પહોંચાડવી અથવા એમના કલ્યાણ માટેના કાર્યોમાં હું ક્યાંક નિમિત્ત બની શકું તો એ મારા માટે સૌથી મોટી એટલે ઉપલબ્ધિ કહેવાય લાઈફની એમ, જીવનની એમ, એ હશે. અને એ ઘટના પછી મેં નક્કી કર્યું કે હું, એટલે હું એવું કહેતી હોઉં છું કે મારો રીબર્થ થયો. મિત્તલ તરીકે તો હું જીવતી હતી અને એક મોજ મજા જલસાવાળી લાઈફ હતી એમ, પણ પહેલી વખતે જીવનના મકસદ સાથે લાઈફ શું શીખવે છે હું સમજતી થઈ. એવું ખૂબ સારી વાત કરી મિત્તલ આપે. જે તમે જે વાત કરી કે રીબર્થ થયો મિત્તલ તરીકેનો, તો એક તો આ ઓફ બીટ કામ છે બિલકુલ, કારણ કે લોકો પ્રથમ દ્રષ્ટિએ આ કામને પસંદ કરવાનું ના કરે, એ રીતે સિલેક્ટ ના કરે એ વસ્તુને. તો હવે વાત રહી કે જેમ કે તમે વિચારતા સમુદાયની વાત કરી, તો એમાં એવું કહેવાય છે કે ભાઈ ઓઢવાને હોય આપ, ઓશિકા હોય શેળાનાને પાથરેલી છે રાત. હવે આવી પરિસ્થિતિમાંથી આ લોકોને ઉપર લાવવા, જે એક સમાજના હાંસિયામાં વર્ષોથી ધકેલાયા હતા અને એમને મુખ્ય પ્રવાહમાં લાવવાનું કામ, તો એમાં સ્વાભાવિક છે કે સમાજ અને ઘર તરફથી આપણને સમર્થન મળ્યું હશે કે નહીં, નહીં જ મળ્યું હોય એ તો ગેરંટી છે. તો એ જે પરિસ્થિતિ હતી એમાંથી આપ કેવી રીતે પસાર થયા અને કઈ રીતે તમે આ કામને પાર પાડ્યું? એકચ્યુઅલી કેવું છે કે મને હંમેશા થાય કે સ્ત્રી તરીકે આપણે બહુ જ પ્રોત્સાહન આપીએ એમ, એટલે ઘરમાં પણ એ ભણેલા ગણેલા ફેમિલી હોય તો એ પ્રોત્સાહન તમને મળે કે તમે આ કામ કરો એવી રીતે. પણ જનરલી જોબ માટેની વાત આવે ને તો ઓલવેઝ સ્ત્રી માટે આજે પણ 10-6 વાળી જોબ વધારે બેટર છે, એવું દરેકનું એક બેકસાઇડ માઇન્ડમાં ચાલતું હોય એવી રીતના. તો ક્યાંક મારા પહેલાંમાં પણ એવું હતું ને, બીજું હતું કાટલી સરસ ભણી છે, યુનિવર્સિટીમાં ફર્સ્ટ છો તો સરસ જોબ તને મળી શકે એમ છે, તારે આમાં શું કામ માથાજીક કરવી છે એમ. એટલે અને અર્નિંગ તો કંઈ છે જ નહીં આમાં, બરાબર. એટલે એક એ પર્સપેક્ટિવ ઓલવેઝ એ નડ્યો એમ, એવું કહે નડ્યો કરતાં બી એવું છે કે એમને. અને બીજું ક્યાંક ચિંતા પણ હતી એમની. સી હું વિચરતી જાતિઓને શોધવાનું શરૂ કર્યું તો આ બધા તો સરનામા વગરના હતા અને ક્યાં રહે છે એ ખબર જ નહોતી મને એમ. એટલે પેલું ટ્રાવેલ એટલું બધું કરવાનું થાય, આજે હું અહીંયાથી નીકળું તો મને ખબર ના હોય કે મારે ખરેખર ક્યાં જવાનું છે. મને મારા ફેમિલી, મારા હસબન્ડ મને પૂછે કે ક્યાં જઈશ આજે, તો હું એને એવું કહું કે મને ખબર નથી એમ. એટલે તો એ સ્વાભાવિક થઈ જાય કે આવું કેમ એમ. એટલે અને એને એવું હતું કે એવું કહે કે મેં પૂરા મનથી નક્કી કર્યું છે કે હું તને આમાંથી પાછી લઈ આવીશ એમ. અને મેં હું એને એવું કહેતી હતી કે મેં પૂરા મનથી નક્કી કર્યું છે કે હું તને પલટી નાખીશ આમાં એમ. એ કશ્મકશ બહુ જ ચાલી એમ. ઓફકોર્સ એવું છે કે હું એવું હંમેશા કહેતી હોઉં છું કે હસબન્ડ વાઈફ બંને જણામાં જ્યારે તમારું લાઈફ શરૂ થાય છે ને ત્યારે આ સહજીવન છે એમ. પણ એ સહજીવન બહુ જ નાજુક દોરાથી શરૂઆતના પીરિયડમાં, પછી તો એ મજબૂત થઈ જાય છે રસ્સી જેવું, પણ શરૂઆતનો એ ધાગો જ હોય છે એમ. અને એમાં જો બંનેમાંથી કોઈ એક વ્યક્તિ એને સંભાળવા માટે પ્રયત્ન ના કરે ને તો એ તૂટી જાય. કદાચ અમારા કિસ્સામાં એ તૂટી ગયું હતું એમ. પણ મેં જે રસ્તો પસંદ કર્યો સાયલેન્ટ, જનરલી મને બરાબર યાદ છે એક વખત તો એવું થયેલું કે હું મારા હસબન્ડથી જૂઠું પણ બહુ જ બોલી એમ, એના પોકેટમાંથી ચોરી પણ બહુ જ કરી પૈસા માટેની. અને એનું પણ ટ્રાવેલ જોબ હતી એમ, એ સીએજીમાં કામ કરે એટલે ઓડિટ માટે એને બહાર જવું પડે. અને જનરલી એવું થાય કે એ સોમવારે જાય ને શુક્રવારે આવે, એટલે એ સોમવારે સવારે 6 વાગે નીકળે ને હું સોમવારે 10 વાગે નીકળી જાઉં, અને ગુરુવારે રાત્રે અથવા શુક્રવાર બપોર સુધીમાં પાછા આવી જવાનું. કે અને એને એમ જ હોય કે હું ક્યાંય ગઈ જ નથી, ને સારું છે એ વખતે સેલફોન નહોતા એમ, એટલે નહીં તો વોટ્સઅપ વિડીયો કોલે કદાચ આ બધું ના કરવા દીધું હોત.
હું એક દિવસ એવું થયું કે હું ગુરુવારે રાત્રે પાછી આવી અને મારા ઘરના દરવાજે તાળું નહોતું એમ, એટલે ખબર પડી ગઈ કે અંદર મૌલિક છે એમ. અને એ પછી પૂરી હિંમત સાથે, કેમ કે આજે તો હવે ફાઇનલ યાર યા પાર જેવું એમ, મેં નોક નોક કર્યું અને દરવાજો નહીં ખોલ્યો 2-3 વખતે. અને મેં નક્કી કર્યું કે હવે ભાઈ પાછા જ જાઉં એમ. એટલા મેં એનો દરવાજો ખોલ્યો એણે, અને મને બરાબર યાદ છે એણે સામે જોયું જે લુક સાથે, આમ થોડી વાર માટે ડર લાગી જાય ને એના જેવું. અને પછી એણે મને એવું કીધું કે આજે આપણે બંને નક્કી કરી લઈએ કે હું કે તારી વિચરતી જાતી હોય એમ. સી આ હવે ઝઘડો બી થઈ શક્યો હોત કંઈ પણ એમ. અને મેં એકદમ પ્રેમથી એને એવું કીધું કે મને તો બે બહુ વાલા છે એમ, ઓપ્શન તારી પાસે છે. અને હું કશું જ બોલ્યા વગર આવી અને ચૂપચાપ સૂઈ ગઈ એમ. આ ચૂપ રહેવું છે ને, એ બેમાંથી કોઈ એક જણા શીખી જાય ને તો મને એમ છે કે લાઈફ, કેમ કે દરેક વસ્તુ તમે એમને સમજાવી નથી શકતા કે આ હું કેમ કરવા માગું છું એમ. પણ એ સાયલેન્ટ રહેવાનું એ પીરિયડ આઈ થિંક 6-7 વર્ષનો એમ. અને પછી જ્યારે એ ઉગ્ર એક હોય ત્યારે સાયલેન્ટ, જ્યારે મને લાગે કે 2-3 વર્ષ પછી એ ગુસ્સો શાંત થયો છે ધેન પછી ડાયલોગ, કેમ કે હું કમ્યુનિકેશનની વિદ્યાર્થીની છું, કમ્યુનિકેશન તો બહુ જ જરૂરી છે લાઈફમાં એમ, એટલે પછી કમ્યુનિકેટ કરું. અને આઈ થિંક 6-7 વર્ષ અમારા એવા ચાલે એમ. અને ધેન પછી તો અત્યારે તો એવું છે કે મારા કરતાં પણ વધારે ઇન્વોલ્વ મૌલિક છે એમ, મારું આખું બેક સાઈડ ઓફિસ મેનેજમેન્ટ એ જુએ છે એવું છે. તો તમે આ તો સામાજિક સંઘર્ષની વાત કરી, તમારા પરિવારના સંઘર્ષની વાત કરી, હવે એકચ્યુઅલ ફિલ્ડનું સંઘર્ષની વાત કરી. 2006 આપ આ સમુદાય સાથે કાર્યરત છો, તો ત્યાં એવું બી કહેવાતું હતું કે તમારું ઘરેથી નીકળવાનું સવારે 3 વાગે પણ નીકળી જતા હતા પરોડીએ, અને કોઈ બસમાંથી તમને કોઈ કેવા વ્યક્તિઓ મળે તો તરત ઉતરીને તમે એને પાસે પહોંચી જતા હતા. તો એ જે સંઘર્ષ ગાથા છે એની વાત આપ થોડીક કરો કે એ કેવી હતી. બહુ જ ડિફિકલ્ટ, મેં જેમ કીધું ને કે તમને ખરેખર આમ અલગારી જેવું કે તમને ખબર જ ના હોય તમારે નીકળી પડવાનું છે. પણ બહુ મુશ્કેલી એ રીતના કે જ્યારે હું કોઈ એવું પૂછતી સિરિયસલી, કે એ વખત તો બધા મને ઓળખતા હતા, જો સરખેજ ચોકડી, ચિલોડા ચોકડી, રાધનપુર મહેસાણાની રાધનપુર ચોકડી, ક્યાંય પણ, અને હું અડાલજ ચોકડી પર ચાયવાળા બધા, કે આ એક છોકરી આવે છે જે એવું પૂછે છે, હું બધાને કહેતી કે કલરફુલ કપડાં પહેરેલા માણસો દેખાય ને તો એમના સરનામા લઈ લેવાય એમ. અને હું પૂછું કોઈનું મળ્યું એમ, લાઈક સોપારી પેલી ગણતા હોય એની જેમ, અને એ લોકો મને કે આ 4 જણાના એડ્રેસ મળ્યા છે એમ. એટલે ત્યાંથી પેલું કોઈ પણ બસ મળી, રેન્ડમ કોઈ પણ વ્હીકલ, અને બેસી જવાનું અને ત્યાં પહોંચવું એ જગ્યા ઉપર. અને ત્યાંય કોઈ ઉમળકાભેર, આજે મિત્તલને બધા ઓળખે છે એટલે આજે તો એ બહુ જ પ્રેમથી સ્વાગત કરે. એ વખત તો એમને એમ થતું હતું કે આને શું છે, અમારી પાસે શું કામ પૂછવા માટે આવે છે. મને યાદ છે કે વાદી મદારી પરિવાર, એમની ત્યાં તો મને 8-8 કલાક બેસાડી રાખે તો ઇન્ફોર્મેશન ના આપે. ઇન્ફોર્મેશનમાં શું પૂછવું કે તમે કેટલા પરિવારો છો, તમારી પાસે રાશન કાર્ડ છે, તમારા પ્રશ્નો શું છે, તમારી પાસે વોટર કાર્ડ છે. એમને હું સ્ટ્રેન્જર લાગતી, એ મને ઇન્ફોર્મેશન નહીં આપતા. એમને એમ થતું કે આને અમારી આ બધી માહિતી લઈ જઈને શું કરવું છે એમ. એટલે એક જુદો પડકાર એ સમાજ તરફનો હતો. મને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ યાદ છે, એક ગામમાં આમ બજાણિયા કમ્યુનિટીના લોકો હતા અને મને સમાચાર મળ્યા કે અહીં મોટી પોપ્યુલેશન છે. ત્યારે હું એમના ગામમાં ગઈ એટલે એક છોકરો હતો જે મને અગાઉની 2-3 વસાહતમાં મળેલો એમ. એટલે હું, એણે મને કીધું કે કેમ છો બેન, અને પછી તમે અહીંયા પણ એમ. અને મારી વાતચીત જેવી પૂરી થઈ એ વસાહતના લોકો સાથે, હું બહાર નીકળી રહી હતી ત્યાં એ મારી પાછળ આવ્યો અને એને મને એવું કીધું કે તમે કેટલી જગ્યાએ આવી રીતે ફરશો એમ. એટલે મેં કીધું જેટલા બજાણિયા છે ત્યાં સુધી એમ. એટલે મને એણે કીધું કે આખી જિંદગી પતી જશે એમ. તો એ વાત સાચી હતી કે તમે વિચરતી જાતિમાં 40 જ્ઞાતિઓ, એમની પેટા જ્ઞાતિ ગણો તો લગભગ 80-85 લોકો જાતિઓ એમ, અને પોપ્યુલેશન લગભગ 50-60 લાખ, તો આખી જન્મારો પતી જ જાય એમ. અને પછી મેં કીધું કે તો હું શું કરું એમ. એટલે મેં કીધું કે તમે ભેગા ક્યારે થાઓ. એટલે એણે કીધું કે લગ્ન હોય ત્યારે અમે ભેગા થઈએ ને મરણમાં ભેગા થઈએ. તમે નહીં માનો કે મારે આખી જિંદગીમાં મેં મારા કુટુંબના એટલા લગ્નો એટેન્ડ નહીં કર્યા, એટલા લગ્નો આમના એટેન્ડ કર્યા, પણ લગ્નોમાં એવો માહોલ ના બને કે જ્યાં મારી વાત એ લોકો સાંભળે, ગંભીરતા ના હોય. તો હું સિરિયસલી એવું પૂછતી હતી કે તમારામાં કોઈક મરી જાય ને તો મને કહેજો એમ. મને આજે એમ થાય છે કે સારું છે એ લોકોએ મને નહીં તો મારે તેમ આપણને. અને એમના 12માઓમાં હું જતી એમ, અને એ વખતે માહોલ સિરિયસલી ગંભીર હોય, મારી બધી વાત હું કરતી કે હું આ કેમ કરવા ઈચ્છું છું. અને પછી એ લોકો ધીરે ધીરે સમજતા થયા અને પછી માહિતી મળતી ગઈ. અને પછી તો એટલો બધો પ્રેમ, મને એમ થાય કે આમ એમની સમાજ, એમની જ દીકરી હોઉં ને એવી રીતના એ લોકોએ મને સંભાળી એમ. એના વિશે જ વાત કરીશું, પણ તમે પડકારોની વાત કરી. હવે જે બાકીના પડકારો, એમના પ્રશ્નોને લઈને તમે જ્યારે લોકો પાસે જતા હતા, એ ચાહે સરકાર પાસે હો કે અન્ય સંસ્થાઓ પાસે હોય, તો એ પડકારો વિશે આપ વાત કરો. એ પહેલાંના પડકારો
કેવા હતા અને અત્યારે હવે કેવી પરિસ્થિતિ છે? શરૂઆતમાં સી કોઈ બિલીવ જ નહોતું કરતું કે વિચરતી જાતિના એવા લોકો છે આપણા ભારતમાં કે જેની પાસે પોતાની ઓળખનો કોઈ આધાર જ ના હોય. એટલે હું ચીફ ઇલેક્ટોરલ ઓફિસરની વાત કરું કે હું કોઈ પણ કલેક્ટર પાસે જઉં તો પણ એમ કે તમે શું વાત કરો છો એમ. આ દેશમાં મતદાર કાર્ડ ના હોય, જેણે કોઈ દિવસ વોટ જ ના કર્યું એવું તો શક્ય જ નથી એમ. એટલે એ સૌથી મોટી ચેલેન્જ હતી કે એમને કન્વિન્સ કરાવવું અધિકારી લેવલ પર. બીજું એ હતું કે એમના માટે પોલિસી, સરકારની જનરલી કેટલી બધી કલ્યાણકારી યોજનાઓ, પણ એ બધી કલ્યાણકારી યોજનાઓનો બેનિફિટ મેળવવા માટે મારી પાસે કંઈક તો જોઈએ અને કાસ્ટ સર્ટિફિકેટ ઇઝ મસ્ટ એમ. હવે વોટર કાર્ડ જ નથી, હું કોણ છું એ સાબિત જ નથી કરી શકતી, તો આ બધું તો ક્યાંથી લાવવું? બહુ મોટી ચેલેન્જ હતી એક. આ પેરેલલી બીજી ચેલેન્જ સમાજ તરીકે હતી, કેમ કે વિચરતી જાતિઓ એટલે સદીઓથી એક ગામથી બીજે ગામ પોતાના પરંપરાગત વ્યવસાય માટે ફર્યા કર્યું એ લોકોએ, અને કોઈ દિવસ કોઈ ગામના હોવું એમના માટે જરૂરી પણ નહીં હતું એમ. એટલે અને આમ એવું કહેતી હોઉં છું કે એમનું વિચરણ એટલે પગ ચાલે ને તો એમની રોજી ચાલે એવું હતું. એટલે એ કોઈ જગ્યાએ આપણી જેમ ઠરીઠામ બેસે તો એ ચાલવાનું નહીં હતું એમ. એટલે એના કારણે સોસાયટીએ એમની સેવા લીધી. મને મનોરંજન કરવા માટે બહુ રૂપિયા છે, ભવાઈયા છે, બજાણિયા છે, નટ છે, બધા જ જોઈએ એમ. પણ મારા ગામમાં પરમાનન્ટ જ્યારે સેટલ થવાની વાત આવી એટલે એમનામાં આવીને મારા ગામમાં 2 વર્ષ રહ્યું, 10 વર્ષ, 25 વર્ષ રહ્યો એમ. પણ તમે એવું કહો કે મને તમારા ગામનું વોટર કાર્ડ જોઈએ છે, મારા બાળકોને તમારા ગામની નિશાળમાં પ્રવેશ જોઈએ છે, તો ઇમિડિયેટલી પેલો રિએક્શનવાળો મોડ કે નહીં ભાઈ તમે મારા ગામના નથી એમ. એટલે એ બહુ જ આખો રૂખ જ જુદો હતો એમ. આપણી સંસ્કૃતિ જે છે તે વસુદેવ કુટુંબ કમમાં માને, અને અહીં તમે જુઓ તો આખી વાત જ જુદી એમ. એટલે આમ દંભ દેખાય આપણને એમ. કેટલીક જગ્યાએ અમુક કમ્યુનિટી માટે તો એવું થતું હતું કે તમે ભાઈ પર્ટિક્યુલર જાતિના છો એટલા માટે અમારા ગામમાં તમારો વસવાટ નહીં. એટલે કશ્મકશ બે તરફ હતી. ત્રીજી કશ્મકશ કમ્યુનિટીની પણ હતી, કેમ કે એ કંઈ મને એવું અપનાવતી પણ નહોતી એમ. એટલે બહુ જ પ્રોબ્લેમ હતા. પણ ધીરે ધીરે અમે પહેલું જે સફળ થવાનું જે સોપાન કહેવાય, મને પૂજ્ય મોરારી બાપુને હું બરાબર યાદ કરીશ એમ, એમની સામે જ્યારે આ વાત અમે મૂકી કે બાપુ તો ધર્મનો સંદેશ હોય એમ, એટલે આખા કેટલા મોટા સમાજ સામે મૂકે અને એમના ચાહકો ગામે ગામ એમ, તમે આ વાતને લોકો સામે મૂકી શકો કે આ સમાજને અપનાવો એમ, એમને પ્રેમ કરો, એમને તમારા ગામમાં સ્થાન આપો એમ. અને બાપુએ 2011માં રામકથા વિચરતી જાતિઓ માટે કરી. મને યાદ છે કે ગુજરાતની સ્થાપનાને વખતે 50 વર્ષ પૂર્ણ થતા હતા અને બાપુએ સંકલ્પ કર્યો હતો કે 5 સ્વર્ણિમ કથાઓ કરવી. એ 5માં એમણે એક આ કથા આપેલી. તમે આમ જુઓ તો મને એમ થાય કે હું કે એવી મોટી માણસ પણ નહીં. મારી સાથે સંસ્થામાં માધવ રામાનુજ બહુ જાણીતા લેખક એમ, અને સાહિત્યમાં ઘણું મોટું નામ, એ બાપુને ખૂબ માને. એમણે એક વખતે આ વાત મૂકીને બાપુએ સહજ આ સ્વીકાર કર્યો. એ કથામાં ગાંધીનગરથી ખૂબ બધા અધિકારી, આપણા મિનિસ્ટર્સથી લઈને બહુ જ બધા લોકો આવ્યા. પહેલી વખતે આખી કમ્યુનિટી હાઇલાઇટ થઈ એમ. અને કદાચ આ એવી કથા હતી કે જ્યાં 25,000 માણસો એક સાથે 9 દિવસ રહ્યા એમ. એનાથી સમાજમાં એક પેલું કહેવાય ને કે પડઘો એ રીતના થયો કે ભાઈ આ અમે છીએ, એ વાત એસ્ટાબ્લિશ થઈ. પછી પોલિસીમાં ને બધામાં એક ચેન્જ આપણે જોઈ શકીએ, દેખાવાના શરૂ થયા. ઘણી બધી અત્યારે તો કલ્યાણકારી યોજનાઓ બનીને, હું રિસન્ટલી વાત કરું તો ગુજરાત અત્યારે એ સ્ટેજ પર પહોંચ્યું છે કે મોડેલ સ્ટેટ તરીકેની એ ગરજ સારે એવું બન્યું છે. 2019માં આપણા વડાપ્રધાન છે, એમણે પૂછ્યું કે આખા ભારતની વિચરતી જાતિ માટે શું કરી શકાય એ તમે સજેશન અમને આપો એમ. અને એ સજેશન અમે એમને આપ્યા અને એને લઈને એમણે કલ્યાણકારી બોર્ડ, આઈ થિંક હું એવું કહેતી હોઉં છું કે વિચરતી જાતિઓ માટે પહેલું નોક નોક કરી શકાય ને એવું એક સ્થળ દિલ્હીમાં ઊભું થયું એમ. અત્યાર સુધી એવું કંઈ જ નહોતું. દર્શક મિત્રો, આપને જણાવી દઉં કે મિત્તલબેન જે કલ્યાણકારી બોર્ડની વાત કરે છે એના એ ખુદ એક સભ્ય છે. એટલે એ બોર્ડ એમણે ગઠિત કર્યું અને મને એમ છે કે હવે ઘણી સારા આશાર જે કહેવાય આ સમુદાય માટે એ દેખાઈ રહ્યા છે. અત્યારે અમે આખા ભારતમાં સમુદાય માટે શું થઈ શકે એના માટે અલગ અલગ વેલફેર સ્કીમ અમે અત્યારે ડિઝાઇન કરી રહ્યા છીએ અને મને એમ છે કે આવનારો સમય ઘણો સારો. ખૂબ સારી વાત. કંઈક પડકારોની જ વાતને હું આગળ ધપાઈશ. બનાસકાંઠાનું વાડિયા ગામ, એમાં કામ કરવાનો કેવો મોટો પડકાર હતો એના વિશે થોડી વિગતે વાત કરજો. બહુ ડિફિકલ્ટ આખું ગામ અને બહેનો એટલે બહુ નાની ઉંમરે દીકરીઓને દેહ વેપારમાં ધકેલી દેવાનું થાય ત્યાં આગળ. અને આમ એવું છે કે એ એટલું બધું કોઠે પડી ગયેલું ને એટલે આપણે કલ્પના જ ના, આ ધ્રુજી જઈએ આપણે કે મારી દીકરી મારી 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 એટલે આમ એને હું એક પિતા તરીકે, એક ભાઈ તરીકે, કે કાકા કે મામા તરીકે હું એની દલાલી કરું, કલ્પના જ ના કરી શકાય એમ. હું એ ગામમાં ગઈ, લોકોને મળી અને જ્યારે હું પાછા, હું દિવસો સુધી સૂઈ ના શકતી નિશ્ચિતભાઈ, હું બહુ સાચું કહું તો એમ, એટલું બધું ડિસ્ટર્બિંગ હતું એમ. ઇવન ત્યાં સુધી એવું કહું કે જ્યારે મારી પહેલી પ્રેગ્નન્સી રહી અને બીજી પ્રેગ્નન્સી પણ એમ, એ વખતે સતત એક જ પ્રાર્થના કે મને વાડિયાના વિચારો ના આવે એમ.
એટલું બધું એ તમે સ્વીકારી ના શકો એવી વાત એમ. અને ગામમાં તમે જુઓ તો કોઈ ફેસિલિટી નહીં, ના રોડ, ના પાણીની સુવિધા, ના એટલે ઘર કોઈની પાસે પાકા. આમ જનરલી સોસાયટી એવું કહેતી હોય છે કે ભાઈ આ તો ઇઝી મની છે ને, દેહ વેપાર એટલે તમને સરળતાથી પૈસા મળે છે. તો હું પહેલી વખત ગઈ ત્યારે મને થયું કે સરળતાથી પૈસા મળે છે તો કેમ કોઈ પાકું ઘર નથી એમ, છાપરાઓમાં રહે. એક પ્રસંગ તો મને બરાબર યાદ છે, મેં જોયેલું કે એક એક મા એની સાથે કોઈ કસ્ટમર આવ્યું અને એ મા છાપરામાં ગઈ, એનું નાનું ટેણિયું બચ્ચું, એ છાપરાની સળિયો આમ કરીને, હું કલ્પના જ નહીં કરી શકી એ આખું જે એ સીન હતો એમ. મને એમ થયું કે સાલી કેટલી બધી લાચારી એમ, એક સ્ત્રીની એક માની એમ, અને બાળકને 5 રૂપિયા આપે છે કેમ કે બહાર રહે ઘરની એના માટે થઈને. એ પછી આખી જહેમત કે મારે કોઈને એ નથી કહેવું કે તમે શું કરો છો, એ મારો બિઝનેસ જ નથી કે તું આ કેમ કરી રહી છે, કેમ કે એની મજબૂરી, એને ખબર છે કે એ કેમ આ કરી રહી છે. પણ એવું છે કે બેટર દુનિયા એને આપી શકાય, કેમ કે કોઈ પણ સ્ત્રી, કેમ હું સ્ત્રી છું એટલે મને સમજાય છે કે કોઈ પણ સ્ત્રીને જ્યારે વિકલ્પ મળે ને તો કંઈ આ પસંદ કરવું એની કોઈ દિવસ પ્રાયોરિટી હોય જ નહીં એમ. એટલે અમે જે કાર્યો કર્યા તે ગામમાં બધી બેઝિક ફેસિલિટી, સ્કૂલો શરૂ કરાવી, રોડ બન્યો, પીવાનું પાણી, બોરવેલ. સરકારે એમને 208 એકર જમીન આપેલી પણ ખેતી નહોતી થતી કેમ કે પાણી નહોતું. અમે ખેતી શરૂ કરાવી, બોરવેલ બનાવી આપ્યા, સરકારની સહભાગીતા લીધી એમ. અને પછી જુઓ કે એક પોતમેળે જુદું પરિવર્તન આવે. એ લોકોનો એક રિવાજ છે કે દીકરીની અગર સગાઈ અથવા લગ્ન થાય તો એ કોઈ દિવસ આ વ્યવસાયમાં નથી જતી એમ. અને હું વેઇટ કરતી હતી કે ક્યારે એ લોકો સામેથી એમ કે અમારે દીકરીને પરણાવી છે. અને 2012માં એ પ્રસંગ આવ્યો, એ લોકોએ સામેથી એવું કીધું કે અમારે અમારી દીકરીઓના લગ્ન કરાવવા છે. તમે જુઓ કે અત્યાર સુધી ગામમાં દલાલો પણ એક્ટિવ, બહારની કમ્યુનિટીના બહારના લોકો પણ એક્ટિવ. એમને કોઈ દિવસ મારાથી થ્રેટ નહોતો પહેલાં, કેમ કે હું ગામમાં ફેસિલિટી થાય ને એના માટેના પ્રયત્નો કરતી હતી. અને એને કંઈ વાંધો પણ નહોતો, મેં કોઈ દિવસ કોઈના ઘરમાં પેલું ઝાંકીને એવું કીધું નહોતું કે તમે આ ન કરો એમ, એટલે એને વાંધો નહોતો. પણ લગ્ન આવ્યા એટલે ઇમિડિયેટલી પેલું એલર્ટ થવાની વાત આવી કે ભાઈ હવે તો આ તો સ્થિતિ બદલાશે એમ. એટલે એમણે ઇનડાયરેક્ટ વેમાં ધમકી આપવાનું, અમારા ત્યાં સ્થાનિક કાર્યકર એ બેનને ભયંકર ફોન પર ગંદી ગાળો, મને ફોન પર ગંદી ગાળો, ઉપાડી લેવાની વાત, બહુ જ બધું એમ. મને એમ થતું હતું કે હું ખરાબ કરી રહી છું એમ. અને હું ફરીવાર પીએમને યાદ કરીશ, આપણા એ વખતે આપણા ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી. મેં એમને એક પત્ર લખેલો અને બહુ જ રોષ સાથે એમ. અને મેં એવું લખ્યું હતું કે જો ગુજરાત ડેવલપ સ્ટેટ છે ને તો વાડિયાએ સોનાની થાળીમાં લોઢાની મેઘ છે એમ. એટલે અને હું ગુનો કરું છું એમ. અને એ પીએમ મને, એ સીએમ મને એમ થાય કે પીએમ કેમ ના બને એમ. એમણે એ એક પત્રના વાંચીને, હું કોઈ દિવસ મળી નહોતી, એમણે ઇમિડિયેટલી સૂચનાઓ આપી એમ. અને ખડે પગે પોલીસ ત્યાં આગળ, અને આઈ થિંક 1 મહિનો પોલીસ ત્યાં રહી, અને અમે સમૂહસૂત્રી રીતે ત્યાં 20 દીકરીઓના લગ્ન અને સગાઈની વિધિ કરી શક્યા. પણ ડર એટલો બધો હતો કે લગ્નના રજીસ્ટ્રેશન માટે 35 દીકરીઓના નામ આવેલા, લગ્ન જે છે તે અમે ફક્ત 20ના જ કરાવી શક્યા. એટલો બધો ખોફ એમ. અને પણ મને એવો આમ એવું છે કે ધમકીઓ ને આ બધું પણ અપાર્ટ ફ્રોમ, મને હંમેશા એવું થયું છે કે સારું કામ કરે છે ને કુદરત આપણી સાથે છે એમ. એટલે અને એ પછી ખૂબ બધું થતું ગયું. અત્યારે તો આખી વાડિયામાં કરીબ 90 એક ફેમિલી આમાંથી કમ્પ્લીટલી નીકળી ગયા છે અને ખાસી સુરત બદલાઈ છે. ખૂબ સારી વાત કરી મિત્તલ. બીજું સ્વાભાવિક છે કે જ્યારે તમે શરૂઆતમાં એ કમ્યુનિટી સાથે, સમુદાય સાથે ગયા હશો, અને તમે જે અગાઉ કીધું કે મને એ લોકો કંઈક વાત કહેતા કે કઈ વાત શેર કરતા ખચકાતા હતા, બિલકુલ, અત્યારે મિત્તલ પટેલ કેટલા સ્વીકૃત છે એના ઉદાહરણો? બહુ જ બધા. હવે તો એવું છે કે એમની, એ લોકોના બધાના નાથપંચો હોય છે અને એમના નાથપંચો એ રિવાજ એમના બનાવે. એટલે જનરલી અમુક કમ્યુનિટી, વિચરતી જાતિમાં ઘણી બધી જાતિઓ છે, પણ અમુક સમુદાયોમાં તો પોલીસ ફરિયાદ આજે નથી થતી એમ. એમનું નાથપંચ ડિસિઝન લે, સારું ખરાબ એ બધામાં, એ નાથપંચના નિર્ણયોમાં અત્યારે અમને ઇન્વોલ્વ કરે. ઇનફેક્ટ એ લોકોને ક્યાંક એવું લાગે કે આ બહુ પેચીદો મુદ્દો છે અને પંચે કોઈ ખરાબ ડિસિઝન લઈ લીધું કે ભાઈ તને 8 રૂપિયાનો દંડ એમ. અને પછી પેલા માણસ આપણને કે જુઓ ને 8 લાખ રૂપિયાનો દંડ કર્યો, બેન હું ક્યાંથી ભરીશ એમ. અને હું કહું પંચોને કે ભાઈ આ તો આપણા રીતે બરાબર નથી એમ, તો એ લોકો વાત માને એમ, તમે કીધું ને. એટલે આ હદ સુધી સ્વીકાર્યતા એમની, અધરવાઇઝ એ બહુ ડિફિકલ્ટ છે તમને એમનામાં ઘૂસવું, એમની સાથે વાત કરવી એ જ બહુ અઘરું હતું. બીજું મને એક બહુ સરસ પ્રસંગ આમ પણ એ હું કહીશ તમને. મારી
કેટલો સ્વીકાર જેને કહી શકાય. મારી પ્રેગ્નન્સી અને મારી 8મો મહિનો મને જઈ રહ્યો હતો અને મારી તબિયત અચાનક મને બીપીના પ્રશ્નો ને બધું, આમ મારો ફોન છે ને સાયલેન્ટ ના રહે કોઈ વખત, એટલા બધા ફોન કન્ટિન્યુઅસ, ઇવન રાત્રે 12 વાગે બી ફોન કરીને પૂછે કે તમે સાતામાં છો, એવો એમનો પ્રેમ એમ. અને એમને ખબર પડી કે એમને તબિયત ખરાબ છે, મારો ફોન સાયલેન્ટ, એક ફોન ના આવે, એમની ખબર નહીં કઈ ઇન્ટરનલ એ લોકોએ કમ્યુનિકેટ કર્યું એમ. દીકરી મારી જન્મી એ પછી બધાએ ફોન કર્યો કે બેન અમારે તમારી ખબર પૂછવા આવવું છે. અને હું થોડી ગણતરી વાળી, મને એમ થાય કે બધા પૈસા ખર્ચી ખર્ચીને અહીંયા કેમ મને મળવા માટે, અમે બધાને ના પાડી દીધી કે ભાઈ હું તો બહુ જ મજામાં છું, મારી દીકરીને લઈને તમારી ત્યાં ખબર પૂછાવવા આવીશ એમ. બહુ ખોટું લાગ્યું પણ મને કોઈએ કીધું નહીં એમણે. મારી દીકરી 1 વર્ષની થઈ પછી એ લોકોએ મને કીધા વગર એક દિવસ ફોન કર્યો ને એમણે કીધું કે બેન તમારે વડગામના સિસરાણા ગામમાં આવવાનું છે એમ. મેં કીધું કામ શું છે, તો કે બહુ મોટી મેટર બની, અને એ મેટર કહેતો હું જવાની જ હતી એમ, બહુ મોટી મેટર બની ગઈ છે, તમારે આવવું પડશે, મૌલિકભાઈને પણ લેતા આવજો એમ. એટલે મને થયું કે સિરિયસલી કંઈક થયું છે, અમે બધું પતાવીને ફટાફટ સાંજે ભાગ્યા એમ. લગભગ 8:30-9 વાગે અમે ગામમાં પહોંચ્યા તો લગભગ 600-700 માણસો અને બધાએ આમ બધા નવા કપડામાં ઢોલ નગારા સાથે અને આમ અદ્ભુત એમ. એટલે મારી દીકરીનો જન્મદિવસ એમણે સેલિબ્રેટ કર્યો. તમે જુઓ કે એવા માણસો કે જેનું બચ્ચું ક્યારે જન્મ્યું છે ને એ એને ખબર નથી, એ મારી દીકરીનો બર્થડે આવી રીતે થાય. અને ગિફ્ટ એટલે મારી આખી ગાડી ભરાઈ ગઈ એટલી બધી ગિફ્ટ એમ. કેક બોલતા ના આવડે પણ પતરાળું ભરીને માવાની કેક એમ. મને એમ થાય કે હું બહુ નસીબદાર છું એમ, આવો પ્રેમ કોને મળે એમ. ખૂબ આનંદની વાત છે. જે મોટું કામ આપે કર્યું મિત્તલ કે શિક્ષણને લઈને આપે, એ શિક્ષણનો મુદ્દો કેવો પેચીદો હતો અને એમાંથી તમે સ્કૂલ્સ પણ એમના માટે બનાવી, કદાચ ટેન્ટ સ્કૂલ્સ બનાવી, તંબુમાં ભણી શકે બાળકો, હોસ્ટેલ્સ પણ બનાવી, તો એના વિશે વાત કરો. એકચ્યુઅલી કેવું હતું કે જ્યારે સૌથી મોટું આમ તમે જુઓ તો શિક્ષણ અને આર્થિક સદ્ધરતા, આ બે માણસ પાસે ના હોય ને એટલે જ માણસ પછાત, જેને આપણે ડેફિનેશનની રીતે કહીએ તો એ દેખાય આપણને. એટલે મેં શરૂઆતમાં એ લાગ્યું મને કે ભણાવવા તો આ બધાને જોઈએ જ એમ, અને ભણશે તો લાઈફ બદલાશે. મેં શરૂઆતનો પહેલો પ્રયત્ન હતો કે ગવર્મેન્ટની ખૂબ બધી આશ્રમ સ્કૂલો છે, ઇવન સંસ્થાઓની પોતાની પણ કેટલી બધી સ્કૂલો છે, એમાં આ બચ્ચાઓને એડમિશન. અને એક એની પાછળનો આશય ભણતર તો ખરું જ, પણ ક્યાંક એવું પણ હતું કે એ લોકોને પેટ ભરીને ખાવા મળે એમ. પણ હું એમાં બહુ સક્સેસફુલ નહીં રહી, બહુ સાચું કહું તો એમ. હું જ્યારે એ બધા બચ્ચાઓને ગાડી ભરી ભરીને હું મૂકવા જતી હતી આશ્રમ સ્કૂલમાં, એમાં મને એક પ્રસંગ હું ફરી એની વાત કરીશ એમ. એક ગામ હતું જ્યાં મેં બચ્ચાઓને 18 બાળકોને દાખલ કરેલા એ આશ્રમ સ્કૂલમાં, અને છોકરાઓ બહુ ખુશ હતા એમ. અને પછી મેં એમને જે રૂમમાં, બધા જનરલી આશ્રમ સ્કૂલ હોય ને તો 2 હોલ હોય, એકમાં દીકરાઓ હોય ને એકમાં દીકરીઓ હોય, તો હું બધી વ્યવસ્થા એમની ગોઠવીને આવેલી. હું વીકેન્ડ્સમાં એમને મળવા જાઉં, તો હું રવિવારે મળવા માટે ગઈ તો મેં જોયું કે મારા બચ્ચાઓ બધા એ હોલમાં નહોતા એમ, એમને એક સ્પેશિયલ અલગ રૂમ આપેલો એમ. એટલે મેં પૂછ્યું કે કેમ આ બચ્ચાઓ માટે તમે, એટલે એમણે મને એમ કીધું કે આ પર્ટિક્યુલર સમુદાયના બચ્ચાઓ છે ને એમના મા બાપ તો ચોરી કરે એમ. મને એટલો બધો ધ્રાસકો પડ્યો એમ, થયું કે આવું કેમ આમ બિહેવિયર એમ. અને આ બિહેવિયર બચ્ચાઓમાં પણ પાસ ઓન કરેલું એમણે. એટલે છોકરાઓ પહેલા દિવસે મૂકી ગયેલી ત્યારે ખિલખિલાટ હતા, કેમકે મેં સપનો બતાવ્યા એમ, અને અહીં મુરઝાયેલા બધા. એમાં એક છોકરો સુલતાન કરીને મને બરાબર યાદ છે કે હું જ્યારે નીકળી રહી હતી મારો દુપટ્ટો પકડીને પાછળ ચાલે એમ, અને મને ખબર હતી કે હું આને પૂછીશ ને તો રોવાનો છે, અને નક્કી જ કર્યું હતું કે નથી જ પૂછવું એમ, પણ છેવટે નહીં રહેવાયું. મેં એને પૂછ્યું કે શું થાય છે બેટા તને, અને એણે મને એક જ વાત કરી જે આજે બી મને આ છે. એણે કીધું કે સુખ નથી આવતું દીદી, અને મને એ વાત બરાબર, મને થયું કે આને સુખ આપે એવું એન્વાયરમેન્ટ કેમ આપણે નિર્માણ નથી કરી શક્યા. પછી મને લાગ્યું કે આ આશ્રમ સ્કૂલ, આ હોસ્ટેલ એમના માટે નથી એમ. અમે એમની વસાહતોમાં તંબુશાળાઓ શરૂ કરી, એમાં બાળકોને ભણાવ્યા, એમાંથી સક્સેસ મળતી ગઈ ને છોકરાઓ આગળ આવતા ગયા. એટલે મા બાપે કહ્યું કે અમારા કામધંધે જેવો તો અમને મૂકીને ક્યાં જઈએ. પછી હોસ્ટેલ શરૂ કરી, અને અત્યારે મારી 3 હોસ્ટેલ ચાલે છે. હવે એક મોટી હોસ્ટેલ અમે કલોલ ગાંધીનગર પાસે લગભગ 2-2.5 હજાર બાળકો ભણી શકે એવડું મોટું સંકુલ ત્યાં પ્લાન કરી રહ્યા છે. ઓફકોર્સ આ મોડેલ જ છે, બાકી પણ એવું છે કે કેવી રીતે આમને ભણાવવા. લાઈક અત્યારે અમારી એક હોસ્ટેલ છે, એમાં અમે હમણાં જ શરૂ કરી, કાકર નોર્થ ગુજરાતમાં ગામ છે ત્યાં આગળ. તો મને મારા બાલ દોસ્તોએ બધાએ કીધું કે દીદી આ બધા બચ્ચાઓમાંથી મોટાભાગના દારૂ પીવે છે અને સિગરેટ પણ પેલી બીડી પીવે છે એમ. તો આવી આ બચ્ચાઓની એમને મારે લડવાનું નથી, મારે એમને મારવાનું નથી. એક પ્રેમથી આ ચીજ કેવી રીતે દૂર થઈ શકે એમ. જનરલી બીજી જગ્યાએ તો એવું ના થાય, 2 થપ્પડ મારી દે, મા બાપને બોલાવીને ઘરે મોકલી દે, તો એ તો સોલ્યુશન નથી એમ. તો અમારી આ જે સ્કૂલ, મને એમ છે કે મોડેલ સ્કૂલ બને. દેશ આખો શું, દુનિયા બધામાં વિચરતી જાતિઓ છે, પણ દુનિયા જોવા આવે એવી કલ્પના સાથે મારે વિથ વોકેશનલ ટ્રેનિંગ એમના ટ્રેડિશનલ વ્યવસાયો જે છે, ભવાઈ હોય કે ભૂંગળ હોય કે મોરલી, આ બધું જ ત્યાં શીખી શકે એવું આખું
કરવાનું એવું મનમાં સંકલ્પ છે. બિલકુલ, આપણી જોડે સમય ઓછો છે પણ આ બે પ્રશ્નો પૂછવા અનિવાર્ય છે મિત્તલબેન. પહેલી વાત તો એ કે તમે લોકોને, એ સમુદાયના લોકોને આત્મનિર્ભર બનાવવા માટે લોન્સ પણ આપી હતી વિધાઉટ કોલેટરલ, એટલે કે વ્યાજ વગરની. તો અને આનંદની વાત એ છે કે કોઈ નાદારી નથી નોંધાવી. તો એ શું છે અને ભવિષ્યમાં શું આપ બેંક ખોલવા માંગો છો? આમ એવું કહી શકાય, લોન એ બહુ ઇન્ટરેસ્ટિંગ. એકચ્યુઅલી આ બધા છે ને એ એન્ટરપ્રેન્યોર છે, પોતાની રીતે નાના મોટા વ્યવસાય કરવા વાળા. છરી ચપ્પુની વેચવા વાળો હોય ભલે ને અંદર 10 જ રૂપિયા મળતા હોય પણ મારી મરજીનો હું માલિક છું. અને એ ચીજ અમે બરાબર પરખી અને અમે એમને લોન આપવાનું શરૂ કર્યું. ડિફિકલ્ટ હતું એરિયો, કેમ કે પુરાવા નથી, મોર્ગેજ કરી શકાય એવી કોઈ વસ્તુ નથી, ને આજે છાપરું અહીં છે કાલ ઉપાડીને ક્યાંક બીજે પણ, એ આંધ્રપ્રદેશ પણ જતો હોય અને કર્ણાટક પણ જતો હોય. પણ એક ભરોસા સાથે અમે એમને પૈસા આપ્યા અને એમણે ભરોસો જાળવ્યો બધા જ લોકોએ. ક્યાંક એવું થાય કે સમુદાયમાંથી કોઈ કંઈકની પરિસ્થિતિ નબળી આવી ગઈ, ના ભરી શક્યું, તો આખો સમાજ એમનો ભેગો મળી અને એ રિસ્પોન્સિબિલિટી લઈને પૈસા ભરે છે સંસ્થાના. અમારા 4 કરોડ રૂપિયા એમની વચ્ચે રોટેટ થઈ રહ્યા છે એમ, અને બહુ સક્સેસફુલી એ પૈસા આપે છે. અને બેંક માટેનું મને ડેફિનેટલી એવું છે, મારા હસબન્ડ એને તો બહુ સ્ટ્રોંગલી એવું છે કે આપણે એ કરીએ એમ. એટલે આપણે લોકોને વોટર આઈડી કાર્ડ અપાયા, રાશન કાર્ડ અપાયા, હવે મિત્તલ પટેલનું આગળનું સરનામું શું છે, ભવિષ્યનું શું કરવા માંગે છે? એટલે વિચરતી જાતિ સાથેનું ગુજરાત પૂરતું તો છે જ કામ, પણ મને એમ છે કે બીજા સ્ટેટમાં પણ કામ શરૂ કરવું છે. રાજસ્થાન નેબર આપણા પડોશી રાજ્યો છે ત્યાં આગળ એવું મનમાં છે, એ મનોરથ ભગવાન પૂર્ણ કરાવે. અને ભારત સરકારના બોર્ડમાં છું તો મને એમ છે કે આખા દેશની વિચરતી જાતિઓના કલ્યાણાર્થે એટલીસ્ટ કલ્યાણકારી યોજનાઓ બનાવી શકું તો ઘણું મોટું કામ થઈ શકે. પહેલો પ્રશ્ન પૂછીશ એનો ડિપ્લોમેટિક આન્સર નહીં, શું મિત્તલ પટેલ રાજકારણમાં જશે? હા બિલકુલ નહીં. તો મને એમ છે કે જ્યાં છું અત્યારે વધારે સારી રીતે કરી શકી છું. અને રાજકારણમાં બેઠેલા માણસો પણ ખૂબ સપોર્ટ કરે છે, શેના માટે? એટલે જવાના સંદર્ભમાં એવું હોય કે તમે ત્યાં જાઓ તો વધારે સારી રીતે કામ કરી શકો, પણ મને એમ છે કે એમને જવાબદાર બનાવી શકાય એમ. એટલે અત્યારે તો આવું છે. તો મિત્તલબેન, આપ અમારા કાર્યક્રમમાં આવ્યા ને આટલી રસપ્રદ ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આદમી કા ગમો સે રિશ્તા, જિંદગી હૈ તો હાદસે ભી હોંગે ઓર પથ્થરો કા સામના હૈ ઉનકા, જિન દરખતો પે ફલ લગે હોંગે. દર્શક મિત્રો, આપે જોયું તેમ કેટલી બધી સંઘર્ષ અને કેટલી બધી પીડાઓ વેઠીને પણ જ્યારે જે એક સમયે એક સમાજના હાસ્યામાં ધકેલાઈ ગયા હતા એવા વિચરતા સમુદાયના લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવાનું કામ મિત્તલબેન પટેલે કર્યું છે, ત્યારે એ તમામ લોકો માટે એક માર્ગદર્શક છે, પ્રેરણારૂપ છે. તો જિંદગી કેફે સંવાદનો હેલારો કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતા બુધવારે ફરીથી એક નવા અતિથિ સાથે મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.